નમસ્કાર. મારું નામ લાબડિયા ખુશાલી છે. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર અંતર્ગત FYBEDમાં અભ્યાસ કરું છું, જેમાં અમારે TLM બનાવવાનું હોય છે, જેમાં મેં ધોરણ 6નું વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત અને પરિપથ લીધેલું છે, જેમાં મેં વિદ્યુત પરિપથ બનાવેલું છે, જેના લીધે બાળકો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પરિપથના ઘટકો તેમજ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની હાજરી છે કે નહીં તેના વિશે જાણી શકે છે, જે આ મુજબ છે. આ TLM બનાવવા માટે સૌપ્રથમ આપણે બેટરીને સ્વિચ સાથે જોડશું, જે વિદ્યુત પ્રવાહને કંટ્રોલ કરશે. એ સ્વિચનો એક છેડો આપણે મોટરમાં લગાવશું, જેની સાથે પંખો જોઈન્ટ કરેલો છે, અને બેટરીનો બીજો છેડો છે એ મોટરના બીજા છેડા સાથે કનેક્ટ થશે. આવી રીતે વિદ્યુત પરિપથ છે પૂર્ણ થશે. જ્યારે આપણે સ્વિચ ઓન કરશું ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને વિદ્યુત પ્રવાહ પાસ થશે અને પંખો શરૂ થશે. અને જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ બંધ કરીશું, સ્વિચ બંધ કરી દઈશું, ત્યારે વિદ્યુત પ્રવાહ પાસ થશે. અને આ ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહના ઘટકો જોઈએ તો બેટરી એની સંજ્ઞા આ પ્રમાણે છે, વાયર છે જેની સંજ્ઞા આ પ્રમાણે છે, સ્વિચ છે તો એની સંજ્ઞા આ પ્રમાણે છે, અને લોડ છે એની સંજ્ઞા આ પ્રમાણે છે. અહીંયા પંખાને બદલે આપણે LED અથવા તો રેઝિસ્ટર ભી લગાવી શકીએ છીએ. તો આ TLM ઉપરથી આપણે વિદ્યુત પરિપથના ઘટકો, તેમનો પ્રવાહ તેમજ પરિપથની પ્રવાહ છે કે નહીં તે આપણે જાણી શકીએ છીએ. થેન્ક યુ.